અને સંસ્કૃતિની પ્રક્રિયા એ આખી કઈ રીતે વિકસે છે, એની વિકાસ યાત્રા કેવા પ્રકારની છે. મિત્રો, બુદ્ધિવાળા માનવના આગમનની સાથે યંત્રવિજ્ઞાન અને સંસ્કૃતિની શરૂઆત થઈ, તેની સાથે જ આધ્યાત્મિક સંસ્કૃતિ, ચિત્રકલા અને ચિત્ર કોતરણી તથા નકશીકામ એ પણ શરૂ થયું હતું. મિત્રો, બાલ્યવસ્થાના માનવના સમાજીકરણ અને સંરક્ષણાત્મક પોષણનો આ લાંબો સમય જ માનવીને સંસ્કૃતિ સાથે જોડે છે. માનવી પાસે મગજની વિશેષ શક્તિ છે, તેથી તે અન્ય પ્રાણીઓ ઉપર આધિપત્ય પણ જમાવી શકે છે. અને એટલું જ નહીં, તે માનસિક અને શક્તિઓનો વિકાસ સંસ્કૃતિની સર્જન અને સંવર્ધન માટે પણ કરે છે. મિત્રો, નવા પાષાણ યુગમાં ખેતી, પશુપાલન, વાસણ બનાવવા તેમજ સ્ત્રી પુરુષોને લગતા જુદા જુદા કામો પણ એ જોવા મળતા હતા કે જેમાં સ્ત્રીઓ એ ખેતીનું કામ કરતી હતી ને પુરુષો ઘર બનાવવા, શિકાર કરવો કે ઓજારો બનાવવા, એ પ્રકારનું આખું એ જોવા મળે છે. પાષાણ યુગથી માનવ માત્ર ઓજાર, શિકાર કે સંતાન પેદા કરનાર એ પ્રાણી ન હતું, પરંતુ આ નવા પાષાણ યુગની અંદર આપણે જોવા મળે છે કે સંસ્કૃતિના ક્ષેત્રે એને ઊંચી છલાંગ ભરી આપણને એ આપણે જોઈ શકીએ છીએ. એટલે એને લઈને સામાજિક સંસ્થાઓ અને આંતર પ્રક્રિયાઓ શરૂ કરી. આ યુગનો માનવી એકલા અને સ્વાવલંબી રહેતો હતો, એટલે કે પોતાને કારણે એની પ્રાકૃતિક મર્યાદાઓને કારણે એ બહારની દુનિયાના લોકો સાથે એનો સંપર્ક એ ઓછો હતો અને એટલે એ વધારે પોતે સ્વાવલંબી હતો. ત્યાં વિજ્ઞાનનો વિકાસ હોવા છતાં નેતૃત્વનો ખ્યાલ એ સમયમાં સમાજના અંદર નહોતો. અનાજ, રણ, જંગલો અને પર્વતની તળેટીમાં એ રહેતો હતો. શાંત પ્રકૃતિનો આ સમયનો માણસ આપણને જોવા મળે છે. યુદ્ધના હથિયારો કરતાં શિકારના સાધનો આ સમયે આપણને વધુ જોવા મળે છે. એટલે મિત્રો, એમ કહી શકાય કે સામાજિક સંસ્થાઓ અને આંતર પ્રક્રિયાઓની શરૂઆત હજી આ યુગના માનવીમાં ધીમે ધીમે એ શરૂઆત ધીમી શરૂઆત એની જોવા મળે છે. મિત્રો, એટલું જ નહીં, પરંતુ શ્રમનું વિશિષ્ટીકરણ અને વિભાજન પણ એની સાથે એ જોવા મળે છે કે તાંબા અને કાંસાના ઉપયોગે બીજી ક્રાંતિ સર્જી. મિત્રો, આગળ આપણે વાત કરી કે તાંબા અને કાંસાને ઓગાળીને એને મિક્સ આખું એનું ધાતુ સ્વરૂપે નવું જોવા જે બાબત હતી એને લઈને ઘણી બધી ધાતુ વિદ્યામાં પરિવર્તનો આવ્યા અને એને કારણે ધાતુ વિદ્યાના જાણકાર કારીગરો અને વિશેષજ્ઞો એ ઉત્પન્ન થયા. વિશેષજ્ઞોએ પોતાના કસબ છુપાવવા, એટલે પોતાની જે કારીગરી છે એ છુપાવવા માટે સંઘો રચ્યા અને કાયમી શાસક વર્ગનો આ સમયમાં ઉદ્ભવ થયો. મિત્રો, ગામડાઓ વચ્ચે સંપર્ક વધ્યા, હળ અને બળદથી ખેતી શરૂ થઈ, સ્ત્રીઓ એ ખેતીકામમાં કામ કરતી હતી. એટલે આ રીતે આખું જો આપણે જોઈએ કે શ્રમનું વિશિષ્ટીકરણ થયું, કેટલાક કામો સ્ત્રી પુરુષોના વહેંચાય અને સાથે સાથે એનું વિભાજન પણ એ આપણને જોવા મળે છે. મિત્રો, એ સાથે જ આ સમય દરમિયાન શહેરી ક્રાંતિ, કાંસ્યયુગ દરમિયાન શહેરી ક્રાંતિ, તેમાં સુમેર તથા અક્કડ આ બે યુગની બહુ જ મોટી એક નગર સંસ્કૃતિ આપણને જોવા મળે છે. નગર કસ્બા અનેક પ્રવૃત્તિઓના કેન્દ્ર હતા. મિત્રો, એ સમયે જે મંદિર નિર્માણ થતું, એ મંદિર નિર્માણની જે સ્થાપત્ય રેખા રૂપરેખા બનાવવામાં આવતી હતી અને એટલે જ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન એ આ સમયથી પણ આપણને જોવા મળે છે કે સ્થાપત્યના પ્રાચીન જ્ઞાનને ભારતમાં સલ્વસૂત્ર, સલ્વ એટલે દોરી, કારણ કે દોરીની મદદથી જ સ્થાપત્યની રૂપરેખા તે સમયમાં તૈયાર થતી હતી, એટલે સલ્વસૂત્ર એને કહેવામાં આવે છે. બીજું, મંદિરો બંધાવવામાં આવ્યા, જેને કારણે મંદિરોનો વહીવટ એને માટે આવક ખર્ચનો હિસાબ રાખવો અને એટલા માટે પૂજા અને લેખન કલાનો પણ વિકાસ થયો. બીજું, મંદિરોની અંદર પૂજા વિધિ માટે પુરોહિતો, તો પુરોહિતોનો એક આખો વર્ગ ત્યાં આગળ એ આ સમયની અંદર શરૂ થયો. અને મિત્રો, એવું કહેવાય છે કે પુરોહિતો એ સાહિત્યિક પરંપરાના પ્રથમ વાહકો છે કે જે લોકોએ જુદા જુદા ક્ષેત્રે આધ્યાત્મિક અથવા તો ધાર્મિક સાંસ્કૃતિક સાહિત્યને વિકસાવ્યું એ છે. પરંતુ આની શહેરી સંસ્કૃતિની સાથે જ ગરીબ અને તવંગર વચ્ચેના ભેદો વધ્યા. ઓજાર બનાવવા માટેના વિશિષ્ટ કૌશલ્યોને કારણે
અનાજનું ઉત્પાદન, કારણ કે નવી નવા નવા નવી નવી ટેકનોલોજી કે નવા નવા સાધનોનો ઉપયોગ કરીને વધુ ને વધુ અનાજ ઉત્પાદન કરવાનું શરૂ થયું, અને એની સાથે જ ઊંચ નીચના ભેદભાવો પણ મળ્યા. અને એટલે જ મિત્રો, કાર્લ માર્ક્સે જે હેવ્સ અને હેવ નોટની જે આખી વાત કરી છે, એ કદાચ આ એક એની શરૂઆત હતી. કારણ કે માર્ક્સે તો ઘણા સામંતશાહી યુગની અંદર આ હેવ્સ અને હેવ નોટની વાત કરી હતી, પરંતુ એના મૂળભૂત બીજ એ આ સમયમાં આજે ગરીબ અને તવંગરના ભેદભાવો આ શહેરી ક્રાંતિની અંદર શરૂ થયા, તો એના મૂળ બીજ જે માર્ક્સે વાત કરી છે એના મૂળ બીજની શરૂઆત એ કદાચ અહીંયાથી થઈ હોય એવું પણ આપણને જોવા મળે છે. બીજું, શહેરી ક્રાંતિએ ભૂમિતિ, અંકગણિત, ખગોળ, વૈદકશાસ્ત્ર, ધર્મશાસ્ત્રનો પણ આ સમયમાં વિકાસ થયો. મિત્રો, એટલું જ નહીં પરંતુ નાઇલ વિસ્તારમાં સૌર પંચાંગ, સૌર એટલે સૂર્યના ગતિને આધારે એ પંચાંગ બનતું હતું, જેને સૌર પંચાંગ કહે છે. અને હડપ્પા અને મોહેંજોદડો સંસ્કૃતિના માં પણ ક્રાંતિકારી જ્ઞાનનો વિકાસ થયો, અને ધીમે ધીમે ધર્મનું એક સંસ્થાકીય સ્વરૂપ એ મજબૂત થતું જતું એ આપણને જોવા મળે છે. અને આ ધર્મની વાત કરીએ તો મહાન ધર્મનો ઉદય પણ આ સમયમાં એ થયેલો આપણને જોવા મળે છે. એટલે કે કાંસ્ય યુગમાં બૌદ્ધિક વિકાસ વધ્યો, એની સાથે મહાન ધર્મનો ઉદય પણ થયો, અને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ આ સમયમાં ઉદ્ભવેલી આપણને જોવા મળે છે. મિત્રો, વેદો અને ઉપનિષદો એ જ્ઞાનનો અદ્ભુત ભંડાર છે. તેમાં વિસ્તારપૂર્વક ધર્મના સિદ્ધાંતો અને લોકોના જીવનને આલેખવામાં આવ્યા છે. આ ધાર્મિક સિદ્ધાંતોનો વિકાસ ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભગવાન બુદ્ધના ઉપદેશથી શરૂ થયો હશે, અને એ ઉપરાંત ચીનમાં લાઓત્સે અને કન્ફ્યુસિયસે તાઓવાદ અને કન્ફ્યુસિયસવાદ એની શરૂઆત ત્યારે થઈ. પૂર્વ ઈરાનમાં લોહ યુગની શરૂઆતમાં જ જરથુષ્ટનો જન્મ થાય છે, અને ત્યારે જ પુરોહિતોની ધર્મ પ્રણાલીમાં વિશેષીકરણ, નવું તત્વદર્શન, પ્રકૃતિને અનેક ઘટકોની બનેલી એ જોવા મળે છે. અને ગ્રીસમાં એટમ અને ભારતમાં અણુસિદ્ધિ એ આ સમયમાં જ એ આપણને જોવા મળે છે. મિત્રો, આ ધર્મોના ઉદયની સાથે સાથે એ આપણને જોવા મળે છે કે એ સમયમાં માનવ અને પ્રકૃતિ ના અનુકૂલન અને આંતરપ્રક્રિયાઓ તેમની વચ્ચે એ કેવી જોવા મળે છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ઉત્તર ધ્રુવ પ્રદેશમાં વસતા એસ્કિમો અને એમનું જે ઘર છે, જેને આપણે ઇગ્લુ તરીકે ઓળખવામાં આવે છે, એ ઇગ્લુ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. કે નવા પાષાણ યુગનો પ્રભાવ યુરોપ અને એશિયામાં હતો, એટલે એમ કહે છે કે માનવો એ પ્રકૃતિની સાથે સતત અનુકૂલન સાથે છે. મિત્રો, ઉત્તર ધ્રુવ પ્રદેશમાં જે ઠંડી હોય છે, એટલી બધી 6 મહિના ઠંડી હોય છે, અને એ એટલી સતત ઠંડી હોય છે કે ઈગ્લુ ઉપરથી તમને જે નાનું દેખાય છે, પરંતુ એની નીચે એ 2 માળ હોય છે. આપણે 2 માળ ઉપર બનાવીએ છીએ, ઈગ્લુની એસ્કિમો એ ઈગ્લુની અંદર 2 માળ નીચે બનાવે છે, અને એમાં 1 માળમાં એ લોકો પોતાના 6 મહિના સુધી ચાલે તેટલો ખોરાક અને એનું ભેગું કરી રાખે છે, અને એના ઉપરના માળમાં એ લોકો રહેતા હોય છે. એટલે મિત્રો, જુઓ કે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં પણ માનવી આજે વસવાટ કરી રહ્યો છે, પ્રકૃતિને સામે પોતે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરીને એની સાથે આંતરપ્રક્રિયાઓ કરી રહ્યા છે. એટલે ઉત્તર ધ્રુવના એસ્કિમો, મધ્ય એશિયામાં કઝાક અને કિર્ગિઝ લોકો જેઓ ઘેટા અને એનું ઘોડાનું પાલન પોષણ એનો ઉછેર કરે છે, પર્યાવરણમાં રહેતા હોવા છતાં જીવનશૈલી જુદી જુદી આપણને જોવા મળે છે. એટલે મિત્રો, એવું પણ છે કે એક જ પર્યાવરણમાં રહેતા હોય માનવી, છતાં એની જીવનશૈલી જુદી જુદી. રાજસ્થાનની અંદર આપણે જોઈએ કે રાજસ્થાનમાં નો ની અંદર વસતો એક વિચરતી જાતિનો કે એક આદિમ જાતિ છે, એ આદિમ જાતિ ત્યાં રહે છે, રાજસ્થાનની અંદર જ રહે છે, પરંતુ એ આદિમ જાતિ એનું આખું જીવનશૈલી જુદી છે. અને એ જ રીતે દેશના બીજા ભાગમાં રહેતો જે વ્યક્તિ છે, એની જીવનશૈલી એ રાજસ્થાનની અંદર જ રહેતો વ્યક્તિની જીવનશૈલી જુદી હોઈ શકે છે. એટલે એક જ પર્યાવરણમાં રહેતા માનવીની જીવનશૈલી પણ જુદી હોય છે. માનવ પોતાના લાભ માટે પર્યાવરણમાં પરિવર્તન લાવે છે. અંદર ઉદાહરણ આપ્યું છે ઝૂમ ખેતી. મિત્રો, ઝૂમ ખેતી
એ આદિવાસીઓ આ પ્રકારની ખેતી કરતા હતા. અને અત્યારે પણ આપણે જોઈએ કે આ સમયની અંદર આદિમ સમુદાયના લોકો પણ આ ઝૂમ ખેતી કરતા હતા, કે જેની અંદર એ લોકો આખા જંગલોના વિસ્તારોના જે ઝાડ છે એ ઝાડને બાળીને એ જગ્યાએ જે રાખ ભેગી થાય, એ રાખ ભેગી થાય એટલે એ આખી ફળદ્રુપ જમીન થઈ જતી અને એની અંદર એ લોકો ખેતી કરતા હતા. કારણ કે ખૂબ જ જંગલ વિસ્તાર હતો તે સમય, જ્યારે આદિમાનવ વસવાટ કરતા હશે ત્યારે. અને એ રીતે એ જંગલોને બાળીને એ જે ખેતી કરવામાં આવતી એને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજમાં ન રહેતો જનજાતિ માનવ, મિત્રો આપણે એવું જોઈએ છીએ કે ભાઈ આદિ માનવ છે એટલે એનામાં અમુક સમજણ કે અમુક એનામાં વ્યક્તિગત બાબતો એ અમુક ઓછી હોય છે અથવા તેની બૌદ્ધિક કક્ષા ઓછી છે, પરંતુ એવું નથી મિત્રો. આધુનિક માનવ કરતાં ભલે આધુનિક સમાજમાં આદિમ જાતિનો વ્યક્તિ રહેતો નથી, પરંતુ આ માનવ વનસ્પતિ, પશુ અને પંખી એની સાથે વધારે નજીક હતો અને એ પશુ પંખીની ભાષા પણ જાણી શકતો હતો. એટલે આપણે મિત્રો એમ કહીએ છીએ કે આધુનિક માણસ જ આટલી બધી પ્રગતિ કરી છે એવું જરૂરી નથી. આ સમયના માનવી પાસે પણ ઘણી બધી ભાષાઓ અને એ સમયની બોલી પણ, પશુ પંખીઓની બોલી પણ એ લોકોમાં જોવા મળે છે. મિત્રો આગળ આપણે વાત કરીએ કે જનજાતિઓ અને તેમના અનુકૂલનના પ્રકારો. મિત્રો આપ ચિત્ર ઉપર જોઈ રહ્યા છો કે એક ચિત્રની અંદર આપણને વાવાઝોડાનું આવી રહ્યું છે અને બીજામાં સુનામી એ આવી રહ્યું છે. હમણાં જ આપે સુનામી અંગેની ઘણી બધી વાતો કે સુનામી આવ્યું હતું એના અંગેની એ અમેરિકાની અંદર હોય કે વિશ્વના કોઈપણ ક્ષેત્રની અંદર. તો એમ કહે છે કે જનજાતિઓ અને તેમના અનુકૂલનના પ્રકારો. મોટા વિસ્તારમાં ભ્રમણ કરતી અને જમીન ઉપર અનાજ ઉગાડીને ફળદ્રુપતાનો ઉપયોગ કરતી હતી અને ખેતીનો મોટો વિસ્તાર હોવા છતાં જમીન ઉપર જમીનને થોડા સમય પડતર રાખીને પણ આ જનજાતિઓ એ કામ કરતી હતી. એટલે પ્રાકૃતિક સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ એ આ જનજાતિના લોકો એ કરતા હતા. મિત્રો ઓસ્ટ્રેલિયાની એક જનજાતિની આપણે વાત કરું તો ઓસ્ટ્રેલિયાની અંદર કાંગારુઓ એ વધારે આપણને જોવા મળે છે અને એનું પ્રાણી એ દેશનું પ્રાણી મુખ્ય પ્રાણી એ કાંગારુ છે. તો કાંગારુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કાંગારુના હાથ અને પગના જે એના ચાર પગના જે હાડકાઓ છે એના એ ઓજારો બનાવે છે. એનો જે પંજો છે એ પંજાથી એના ગળાનો હાર બનાવવામાં આવે છે. એટલું જ નહીં, એનું માંસ પણ જેને શિકાર કર્યો છે વ્યક્તિ એકલો નથી ખાતો, પરંતુ એ માંસ એ સમૂહમાં બધા જ જાતિના બધી જ જનજાતિના જે સભ્યો છે એ જનજાતિના સભ્યો સાથે મળીને એનો એ ઉપયોગ કરે છે. એટલે ઓસ્ટ્રેલિયાની અંદર આ બાબત એ સમયની અંદર એ સમયના સમાજની અંદર પણ જોવા મળતી હતી. એટલે કે જ્યારે ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરવામાં આવતા હતો તો કાંગારુને મારીને એનો પણ આ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. જનજાતિઓ વૈદિક જ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, હવામાન, ગ્રહોનું ભ્રમણ, ભરતી ઓટ અને કુદરતી આફતો તેમજ રોગચાળા વગેરેનું એ જ્ઞાન એ પણ એ લોકોની પાસે હતું. એટલે મિત્રો એ સમયના જે માનવ હતો એ કે જનજાતિ જેને કહેવાય છે એની પાસે બધા જ પ્રકારનું જ્ઞાન એ સમયે, કે આધુનિક વૈદક શાસ્ત્રની વાત કરો તો ક્યાંક ને ક્યાંક એ આ જનજાતિના વૈદક શાસ્ત્ર સાથે પણ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે એની સાથે મળતું આવતું આપણને જોવા મળે છે. મિત્રો આ ઉપરાંત આપણે વાત કરીએ તો માનવે પ્રયોગો અને પરીક્ષણ દ્વારા પર્યાવરણની મર્યાદાને ખ્યાલમાં રાખીને પર્યાવરણનો વધુ ને વધુ લાભ લેવાનો એ પ્રયત્ન એણે એ કરેલો આપણને જોવા મળે છે. એટલે મિત્રો આગળ એ વાત કરીએ કે બધી જ બાબતો અથવા તો જનજાતિના લોકો જે બને તેમ વધુ ને વધુ એની અંદર એ જોડાતા જતા હતા. આ ઉપરાંત જોઈએ તો ખાનપાનની ટેવો અને નિષેધાત્મક પ્રથાઓ, કે જેમ જેમ માણસ જુદા જુદા ઉત્ક્રાંતિના તબક્કામાંથી પસાર થતો જાય છે એમ એમ એની અંદર આ ખાનપાનની ટેવોના સંદર્ભમાં કેટલીક નિષેધાત્મક પ્રથાઓ પણ એ જોવા મળતી જાય છે. કે ખાનપાનની ટેવો કે નિષેધો દ્વારા નજીકના વિસ્તારમાં રહેતા લોકો વચ્ચેનું સામાજિક અંતર કેવું છે એ આપણે સમજી શકીએ છીએ. કે આપણે જોઈએ છે કે ભારતનો સમુદ્ર તટ ઘણો વિશાળ છે, કે બંગાળથી શરૂ કરીને આપણે જોઈએ તો છે ગુજરાત સુધીનો જે આખો લાંબો દરિયા કિનારો છે, પરંતુ આ દરિયા કિનારા એટલે કે સમુદ્ર તટ ઉપર રહેતા લોકો
ની અંદર પણ ખાનપાનની ટેવો એ જુદી જુદી આપણે જોઈએ છે. દાખલા તરીકે બંગાળીઓ એ માછલીને સહેલાઈથી પોતાના ખોરાકની અંદર ઉપયોગમાં લે છે, જ્યારે ગુજરાતી એ માછલી ખાવાની વાત આવશે તો એ તરત જ એના પ્રત્યે એને સૂગ આવે છે. એટલે કે એક જ પ્રદેશ સમુદ્ર તટ પર રહેતા હોવા છતાં પણ એ લોકોની અંદર આ બાબત જોવા મળે છે. બીજું, મુસ્લિમોની અંદર આપણે જો જોઈએ તો એ લોકો ગાયનું કે બકરાનું માંસ એ ખાતા હશે, પરંતુ એ ડુક્કરનું માંસ નહીં ખાય. કેમ? તો કે ડુક્કરનું માંસ ખાવાથી એ બીમાર પડી જવાય છે. અને કેટલાક હિન્દુઓ એ બકરાનું માંસ, ગાયનું માંસ નથી ખાતા, પરંતુ બકરાનું માંસ અને ચિકન એ ખાય છે એ લોકો. અને કેટલાક તો આપણે જોઈએ તો એ ઈંડા ખાય છે, પરંતુ એ મરઘી છે એ મરઘીને ખોરાકમાં ઉપયોગ તરીકે લેતા નથી. એટલે આવા જુદા જુદા નિષેધો અને ખાનપાનની ટેવો એ જુદા જુદા પ્રકારની, જુદા જુદા પ્રદેશ પ્રમાણેની એ સમયમાં જોવા મળતી હતી. બીજું કે જે પ્રદેશોમાં ગાય અને બળદથી ખેતી થતી હતી, અને જ્યાં ગૌ હત્યા નહોતી થતી આગળ, ત્યાં આગળ પણ ગૌમાંસ એ ખવાતું નહોતું. મિત્રો, માનવ પ્રકૃતિનું અવલંબન, આધિપત્ય અને સંવાદિતા એ આપણે એ જોઈએ તો જૂના પાષાણ, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો કે જૂના પાષાણ યુગથી માનવી ઓજારોના માધ્યમથી પ્રકૃતિને અનુકૂળ થવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, આપણે જોઈએ છીએ કે પુષ્કળ નર્મદા ડેમની વાત કરીએ તો પુષ્કળ પાણી, અને એ પાણીને આજે એક ડેમ, સરદાર સરોવર ડેમ બાંધીને એ આપણે જોઈએ તો એ પાણીનું આપણે દૂર સુધી, સૌરાષ્ટ્રના દૂર દૂરના ગામડાઓ સુધી એ પાણીને આપણે આજે પહોંચાડ્યું છે. એટલે માનવી પ્રકૃતિ પર અવલંબન અને એની સાથે સાથે પ્રકૃતિ પર પોતાનું આધિપત્ય જમાવીને બને તેટલો એનો વધારે ને વધારે પ્રકૃતિનો ઉપયોગ કરતાં કરતાં એની સાથે સંવાદિતા સાધવાનો પ્રયત્ન એ માનવી કરતો જાય છે. સાદા ઓજારો દ્વારા જૂના પાષાણ યુગનો માનવી ખોરાક, કપડાં, રહેઠાણ માટે પ્રકૃતિના સંપર્કમાં આવતો અને સમૂહ જીવન એ જીવતો હતો, એટલે કે પ્રકૃતિને અવલંબન એ હતું એનું. બીજું, નવા પાષાણ યુગમાં સારા વિકસિત, પછી નવા પાષાણ યુગની અંદર આપણે વાત કરીએ તો સારા વિકસિત ઓજારો અને વિજ્ઞાનના વિશેષ જ્ઞાન દ્વારા માનવી પ્રકૃતિનો ઉપયોગ કરવા લાગ્યો, અને એમાં ખેતી, પશુપાલન, કાંસુ, લોઢું અને સ્વયં સંચાલિત યંત્રો, વાહનો, આ બધાનો ઉપયોગ એ કરીને એ પ્રકૃતિની ઉપર પોતે ધીમે ધીમે એ આધિપત્ય જમાવવા લાગ્યો હતો. આજે માનવ સમાજની વાત કરીએ તો માનવ સમાજ પ્રકૃતિ તારક આક્રમક વલણ દર્શાવે છે. મિત્રો, પ્રકૃતિનો સમજપૂર્વક ઉપયોગ જ્યારે આજે આપણે કરતા નથી ત્યારે આપણે જોઈએ છે કે ઓઝોનના પડમાં ગાબડા થતા જાય છે. એક આખું જે વૈશ્વિક વાતાવરણ છે એ વાતાવરણમાં મોટા પાયે એ બદલાવ આવી રહ્યા છે. આજે જોઈએ તો ઋતુઓમાં પણ ફેરફારો એ થયા છે. એટલે જ્યારે માનવી જેમ જેમ પ્રગતિ અને વિકાસ કરતો જાય છે, પરંતુ અને પ્રકૃતિ પર આધિપત્ય જમાવતો જાય છે, એમ એમ પ્રકૃતિની અંદર જે ખલેલ ઊભી થાય છે અને એની અસર એ માનવ સમાજ ઉપર પણ થઈ રહી છે. અને જો આ પ્રકારનું અસર થશે તો એ દિવસ દૂર નથી કે ફરીથી એક હિમ યુગનો સામનો આ માનવ સમાજે એ કરવો પડશે. એટલે આપણે જોઈએ કે હવા, પાણીનું પ્રદૂષણ, ઉદ્યોગો વગેરેને કારણે માનવ એ પ્રકૃતિ પર આધિપત્યની સાથે સાથે એના તરફ એક આક્રમક વલણ એ દર્શાવતો એ જાય છે. મિત્રો, આ એકમ બેની અંદર આપણે આ બધા જ કાંસ્યયુગ, લોહયુગ અને એ સમયના માનવ સમાજ કેવો હતો, એના ખાનપાનની ટેવો કેવી હતી, એની સામાજિક સંસ્થાઓ, એનું સમાજનું સ્વરૂપ કેવું હતું એની આપણે વાત કરી. મિત્રો, હવે આપણે વાત કરીએ એકમ ત્રણની અંદર, મનુષ્ય એક ચિંતનશીલ પ્રાણી તરીકે એના ઉદ્દેશો જોઈએ તો સંસ્કૃતિ અને જીવવિજ્ઞાન વચ્ચેનો સંબંધ આ એકમ દ્વારા આપણે જાણી શકીએ છીએ. મનુષ્યોની જ્ઞાન અને શોધખોળને કારણે કેવી સંસ્કૃતિનો વિકાસ થયો તેનું પૃથ્થકરણ કરીશું. જાદુ, મંત્ર અને ધાર્મિક સ્વરૂપમાંથી વૈજ્ઞાનિક અને ધર્મનિરપેક્ષ ઐહિક જ્ઞાનનો વિકાસ કેવી રીતે થયો તે પણ આપણે તેના દ્વારા એ જાણી શકીશું. આ ઉપરાંત મનુષ્ય દ્વારા સમાજમાં વિકાસ માટે જ્ઞાનનું એકીકરણ કેવી રીતે થયું તે પણ આપણે એ જાણીશું. મિત્રો, આપણે જોઈએ છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયાએ મનુષ્યને અનેક શક્તિઓનું પ્રદાન એ કરવું. આપણે અગાઉના એકમની અંદર આપણે જોઈ રહ્યા કે કયા તબક્કા પ્રમાણે ઉત્ક્રાંતિ એ થઈ છે. પ્રતીકોનો ઉપયોગ, વિચારવાની, હસવાની તથા જીવન મૃત્યુના રહસ્યો વિશે પ્રશ્નો કરવાની ક્ષમતા જે બીજા પ્રાણીઓમાં નથી અને માનવની અંદર છે,
અને એનું મહત્ત્વનું કારણ એ છે કે માનવનું જે મગજ છે એ મગજનો વિકાસ થયો છે. હા, પહેલાં માણસના મગજની જે ક્ષમતા હતી જે 500 ઘન સેન્ટીમીટરથી માંડીને હાલમાં મનુષ્ય મગજ એ 1450 ઘન સેન્ટીમીટર જેટલું વિકસેલું આપણને જોવા મળે છે. જ્યારે પ્રાણીઓના મગજની અંદરની આખી વાત કરીએ તો આજે પણ એ જ અવસ્થામાં એ મગજ જોવા મળે છે. એટલે મિત્રો, માનવીની જે મગજની ક્ષમતા કે માનસિક જે શક્તિઓ એની વધી એનું કારણ આ મગજનો જે વિકાસ થયો અને એને કારણે ઉત્ક્રાંતિના તબક્કામાં માણસ ઘણો બધો વિકાસ કરતો એ આગળ એ આવ્યો છે. અને એટલા માટે આપણે જોઈએ છે કે એની વિચારવાની, હસવાની અને જીવન મૃત્યુના રહસ્યો વિશે પ્રશ્ન કરવાની ક્ષમતા એ બીજા પ્રાણી કરતાં પણ વિશેષ માનવીમાં છે. જ્ઞાનનું એક સામાજિક સ્વરૂપ હોય છે. ઐતિહાસિક પરિવર્તનો દ્વારા, સામાજિક પરિબળો વચ્ચેની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા ધર્મ અને જાદુના વિજ્ઞાનનો એ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ભારતીય પ્રણાલી મુજબ યોગના સિદ્ધાંત અને સત્યમ શિવમ સુંદરમના સિદ્ધાંતના આધાર પર જ્ઞાનનું એકીકરણ દર્શાવે છે. સત્યમ શિવમ સુંદરમ એટલે કે સત્ય શિવમ એ કલ્યાણકારી છે અને એ સત્ય કલ્યાણકારી એ સુંદર છે. આ ભારતીય પ્રણાલીની અંદરનો યોગના સિદ્ધાંતો પર આધારિત આ એક જ્ઞાનનું એકીકરણ દર્શાવે છે કે સત્યની સાથે એ કલ્યાણકારી એટલે કે એ માનવી અને સમગ્ર માનવ જાત માટે ઉપયોગી હોય તો જ એ જ્ઞાન એ સુંદર છે એવી બાબત એ આ સત્યમ શિવમ સુંદરમના એની અંદર આપણને જોવા મળે છે. વિચારવાની કે ચિંતનની ક્ષમતા. માનવ મગજના મોટા કદને લીધે આપણે આગળ જોયું કે એનું મગજ એ ઉત્ક્રાંતિના તબક્કાની અંદર જેમ જેમ માણસ એ વાનરમાંથી આધુનિક માનવ બનતો જાય છે તેમ મગજ મોટું બનતું જાય છે અને તેનામાં બનાવો, અનુભવોને સમજવા, પાશકીય પ્રતીકોમાં જોડવાની ક્ષમતા, માનસિક પૃથ્થકરણ અને વિચાર કરવાની શક્તિ પણ તેને પ્રાપ્ત થઈ. મનુષ્ય પ્રકૃતિના આધારમાંથી મુક્ત થઈ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય અંગે એ ચિંતન કરી શક્યો છે. એટલે મિત્રો, કે ભાષા દ્વારા એ પ્રતીકોનો એ ઉપયોગ એ કર્યો છે. ચિંતન શક્તિનો ઉપયોગ પૂર્વધારણા અને આયોજન દ્વારા જીવનની વાસ્તવિકતાઓને અતિક્રમી શક્યો છે, એટલે કે જીવનની વાસ્તવિકતાઓનો એ સામનો કરી શક્યો છે. ધ્રુવશાસ્ત્રીના મતે મનુષ્યમાં મૂર્તમાંથી અમૂર્ત ખ્યાલનું સ્વરૂપ આપવાની કે વિચાર કલ્પના કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ ત્યારે ભાષાનો વિકાસ એ થયો હશે. એટલે કે મૂર્ત સ્વરૂપે જે વસ્તુ છે એને અમૂર્ત સ્વરૂપે જોવાની જે આખી કલ્પના છે એમાંથી, કારણ કે મિત્રો આપણે જો જોઈએ તો શરૂઆતના માનવી પાસે જ્યારે ભાષાનો વિકાસ નહોતો થયો ત્યારે એ પ્રતીકોનો ઉપયોગ કરતો હતો. અને આજે પણ આપણે જો જોઈએ કે માનવ સભ્યતાના અવશેષો જ્યાં જ્યાં પણ મળ્યા છે ત્યાં આગળ પ્રતીકાત્મક ભાષા નહોતી પરંતુ પ્રતીકો હતા, અને એ પ્રતીકો દ્વારા, પ્રતીકોમાંથી જ એક આખી ભાષા એની વિચારવાની જે ચિંતનની ક્ષમતા છે એમાંથી ભાષાનો ઉદ્ભવ થયેલો એ આપણને જોવા મળે છે. મિત્રો, આ પછી વાત કરીએ કે વિચાર અને સંસ્કૃતિ. સંસ્કૃતિ મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ છે. મિત્રો, સંસ્કૃતિ એટલે શું? તો આપણે એક જ લાઇનમાં એને જો કહેવું હોય તો સંસ્કૃતિ એટલે માણસની પાસે, માનવીની પાસે જે પણ ભૌતિક અને અભૌતિક જે પણ કઈ ચીજ વસ્તુઓ છે એ સંસ્કૃતિ છે. એ પછી સાહિત્ય, સંગીત, કલા, ભાષા, વિજ્ઞાન, વાસણો કે એના વિચારો, મૂલ્યો, માન્યતાઓ, આ બધું જ સંસ્કૃતિ છે. એટલે સંસ્કૃતિ એ મનુષ્યને પ્રાણી સમાજ કરતાં સંસ્કૃતિ એને પ્રાણી સમાજથી જુદી પાડે છે. અને આ મનુષ્યનું વિશિષ્ટ લક્ષણ છે જે દ્વારા એ વિચાર કલ્પનાની અને પ્રતીકોના માધ્યમો દ્વારા વાસ્તવિકતાઓને અમૂર્ત સ્વરૂપ આપવાની ક્ષમતામાંથી આવે છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે સ્ક્રીન ઉપર જુદા જુદા ભાષા પ્રતીકોનો ઉપયોગ કેવો થતો હતો. તો છેલ્લા 20,000 વર્ષ દરમિયાન જૈવિક ઉત્ક્રાંતિ કરતાં માનવજાતના સાંસ્કૃતિક વિકાસે પરિવર્તનની પદ્ધતિઓ પર અસર કરી છે. અને મિત્રો, ભાષાનો ઉપયોગ થયો એ પહેલાં સંસ્કૃતિનું અસ્તિત્વ હતું જ. હા, જુદા જુદા ગુફા ચિત્રો આપણે જો જોઈએ તો ઈડરના જે ડુંગરો છે એ ઈડરના ડુંગરોની અંદર જુદી જુદી ગુફાઓ છે, અને એ ગુફાઓની અંદર ગુફા ચિત્રો છે એ ચિત્રો કેટલાક પ્રતીકાત્મક
પણ છે, એના અંગે ઘણા બધા અભ્યાસો પણ પુરાતત્વવિદો એ કરી રહ્યા છે અત્યારે, અને ઘણા બધા અભ્યાસો થયા પણ છે ઈડરના પહાડોની અંદર. એટલે આ ગુફા ચિત્રો એ માનવ જીવનના સાંસ્કૃતિક પાસા કે જેની અંદર ઈડરની અંદર જે મળ્યા છે તે એની અંદર એમ કે એમનું રસોડું કેવા પ્રકારનું હતું, એમના વાસણો કે એમની રીત રસમો કેવા પ્રકારની હતી, એ બધી જ બાબતો એમાં જોવા મળે છે. સચિત્ર નિરૂપણનું સ્થાન આ જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જુદા જુદા ચિત્રો છે એનું સ્થાન પ્રતિકોએ લીધું અને એના આધારે સામાજિક સાંસ્કૃતિક પ્રદાન એ શરૂ થયું. મિત્રો, આ રીતે વિચાર અને સંસ્કૃતિ એ બાબત એ આ સમયના માનવીઓમાં આપણને જોવા મળે છે. ભાષા અને સંસ્કૃતિ. મિત્રો, ભાષા જેમ જેમ વિકસે છે, ભાષા દ્વારા મનુષ્ય એક મનુષ્ય બીજા મનુષ્યની સાથે આંતરક્રિયાઓ કરી શકે છે. એક પ્રદેશના માનવી બીજા પ્રદેશના માનવીથી અને પોતાના બનાવો, અનુભવો, અર્થઘટનો, નિરીક્ષણો, એની વાત એ પ્રતીકો કરતાં ભાષાઓથી એ વધારે ઝડપથી અને વધારે સારી રીતે માનવી એ કરી શકે છે. એટલે ભાષાની સાથે સંસ્કૃતિ પણ વિકસે છે અને સામાજિક સંસ્થાઓ એના આધારે, પરંપરાઓ, સંગઠનો એના આધારે અસ્તિત્વમાં આવ્યા. જૈવિક સામાજિક વિકાસની પ્રક્રિયાએ માનસમાં નવી ચેતના જગાવી. મિત્રો, આ આખી જે વાત છે એ આદિ માનવથી શરૂ કરીને અત્યાર સુધીનો જે માનવ છે એના ઉત્ક્રાંતિના જુદા જુદા તબક્કામાં એ કઈ રીતે આધુનિક માનવી બને છે એ આખી પ્રક્રિયા આપણા આ જુદા જુદા એકમો આપણે એની ચર્ચા કરી રહ્યા છે. તો વિચાર વ્યક્ત કરવાની ક્ષમતાથી માનવી ભૌતિક અને પર્યાવરણની પરાધીનતામાંથી મુક્ત થયો. એટલે મિત્રો, જેમ જેમ નવું નવું જ્ઞાન, નવા નવા વિચારો આવતું જાય છે એમ પર્યાવરણ પર અત્યારે આપણે જોઈએ છે કે સુનામી કે વાવાઝોડાને પણ આજે માનવ ખાળી શકે છે. ધરતીકંપ આવ્યો છે તો ધરતીકંપ પછીના જે પ્રયત્નો છે માનવીના, કે એ અત્યારે આપણે કચ્છમાં જોઈ રહ્યા છો કે આપણને લાગે જ નહીં કે આ અહીંયા આ ધરતીકંપ આટલા મોટા પાયે આવ્યો છે. એટલે માનવી એ ઘટનાઓને પ્રકૃતિની પરાધીનતામાંથી મુક્ત થયો અને પ્રાકૃતિક અને સામાજિક ઘટનાઓનું મૂલ્યાંકન અને વસ્તુલક્ષી અભિગમ એ કેળવી શક્યો છે એ ભાષાને કારણે. સંસ્કૃતિ અને જીવવિજ્ઞાનની આપણે વાત કરીએ તો સંસ્કૃતિ એ મનુષ્યના જૈવિક વિકાસ વચ્ચે એક કયા પ્રકારનો સંબંધ છે તે જાણવાનું મિત્રો આપણને ગમશે. આ અંગે નૃવંશાસ્ત્રીઓએ અને ઇતિહાસકારોએ અભ્યાસ એ કર્યા છે. અમેરિકન નૃવંશાસ્ત્રી આલ્ફ્રેડ ક્રોઇબરના મત મુજબ મનુષ્યમાં ભાષા સંચાર શીખવાની અને શીખવાની પદ્ધતિ, ભાવ અને અનુભવોનું સામાન્યકરણ કરવાની ક્ષમતાના વિકાસમાં વિકાસ એ ઇતિહાસમાં કોઈ ચોક્કસ ક્રાંતિકારી ક્ષણે એ થયેલું આપણને જોવા મળે છે. મિત્રો, મગજની સંરચનામાં આવેલા પરિવર્તનનું પરિણામ એ આવ્યું કે મૂળ વાનર જેવા પશુની એક શાખાને માટે માનવ સ્વરૂપ શક્ય બન્યું છે. મિત્રો, આ જે માનવ બન્યા છે દરેક યુગની અંદર એ જુદા જુદા સ્વરૂપે એ માનવનો એ વિકાસ થયો છે. કેટલાક આદિ માનવો છે, કેટલીક આફ્રિકાની બુશમેન પ્રકારની આદિમ જાતિઓ છે, જે નર વાનર એટલે આખું એક ચિમ્પાન્ઝી કે વાનરમાંથી એ ઉત્ક્રાંતિના તબક્કામાં જેમ જેમ વિકસતો ગયો છે એમ એમ એના મગજની સંરચનામાં પરિવર્તન આવ્યું છે અને એ જ માનવ સ્વરૂપ અંતે એ મેળવે છે. જીવવિજ્ઞાનની ભાષામાં સંખ્યાત્મક ફેરફાર મૂળભૂત ગુણાત્મક તફાવત એ ઉત્પન્ન કરે છે. એટલે કે એના ગુણ અને એના લક્ષણોની અંદર એ તફાવત એ આવતા જાય છે. મિત્રો, સંસ્કૃતિના વિકાસને લગતા બે સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત છે ક્રાંતિકારી બિંદુએ, એટલે કે નિર્ણાયક ઘડીનો સિદ્ધાંત. મનુષ્યની ચિંતન ક્ષમતા અને સૌથી નજીકના જીવન સંબંધીઓ વાનરોની ક્ષમતા વચ્ચે મોટું એ અંતર આપણને જોવા મળતું હતું. વિકાસનો આ જે સિદ્ધાંત છે ક્રાંતિકારી બિંદુનો, કે વાનરોમાં ભાષાનો ઉપયોગ પ્રતીકોનું સ્વરૂપ આપવાની કે અમૂર્ત વિચારોને સ્વરૂપ આપવાની સ્વરૂપ રજૂ કરી શકતા નહોતા, કારણ કે એ સમયે એનું મગજ એ મનુષ્ય મગજ કરતાં થોડુંક એમાં તફાવત હતો. એટલે કાં તો સંપૂર્ણ અથવા તો શૂન્ય જેવી ક્ષમતામાં આ સિદ્ધાંત માને છે. આ વિકાસના તબક્કા નીચે મુજબ આપણે જો સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે પહેલો સરળ અને પરિવર્તિત ક્રિયા દ્વારા, બીજું અનુકૂલિત પ્રક્રિયાઓ સંજ્ઞાઓનો ઉપયોગ, પછી જટિલ સ્વરૂપનું વર્તન, પછી પ્રતિકાત્મક અને વિચારોનો ઉપયોગ. આ એક આખો વિકાસનો તબક્કો આ સિદ્ધાંતની અંદર દર્શાવવામાં આવે છે. માનવની વિવિધ જાતીય જૂથોની માનસિક શક્તિઓ અને વિચારના પ્રકારમાં
मूलभूत तफावत नहीं। एले एम कहे कि मानवनी जातिओ भले जुदी जुदी है परंतु एनी शक्तिओ अने विचारों में एवा कोई मोटा मूलभूत तफावतो नहीं। आ प्रकार की साम्यता अने एकता ने लीधे मानव संस्कृति ए तबक्का में पहुँचू है। एले मित्रों अहीं आगळ एम कहे कि मानवी मूलभूत मानवी तरीके लक्षणों भले जुदा जुदा प्रदेश में रहता है परंतु ये जुदा नहीं, परंतु मानवीय ए एकता अने सामूहिकता में रहीने ए लोकोए ए जुदा जुदा परिवर्तनों अथवा तो उत्क्रांति जुदा जुदा तबक्का में प्रवेश्या छे अथवा तो पहुँची शक्या छे ने एने लईने ए सांस्कृतिक तबक्का में ए प्रवेश्या छे। मित्रों आप स्क्रीन पर जोई रह्या छो कि बीजो सिद्धांत है विकासनो सिद्धांत। આપણે જોઈએ છીએ કે આદિમાનવ પહેલો જે આપણે જોઈએ છીએ એની અંદર કે આદિમાનવ એ આખો કેવા પ્રકારનું હતું અને ઉત્ક્રાંતિના તબક્કામાં વિકાસ પામતો પામતો એક આધુનિક માનવ એ કેવા પ્રકારનો થઈ રહ્યો છે કે એના ચાર પાંચ તબક્કા અને છેલ્લો આધુનિક માનવનો તબક્કો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે ગ્લાસની અંદર એની પાસે કોઈ ડ્રિંક છે, સોફ્ટ ડ્રિંક એની પાસે છે અને એનું શરીર આખું જોવો તો એ આધુનિક માનવનું એક આખું ચિત્ર આપણને જોવા મળે છે। એટલે કેટલાક નૃવંશાસ્ત્રીઓ એ બાબતને રદ્ય સિદ્ધાંતને રદ્ય આપ્યો કે મનુષ્યની ક્ષમતા સાંસ્કૃતિક ક્ષમતાનો ઉદ્ભવ મગજમાં થયેલા અચિંતા ફેરફારોથી નથી, પરંતુ આજથી 7.5 લાખ વર્ષ પૂર્વે નર વાનરોનો વંશ આફ્રિકામાં રહેતો હતો। એટલે મિત્રો એટલે જે વાનર આફ્રિકામાં રહેતો હતો તેનું મગજ એ આજના માનવીના મગજ કરતાં ત્રીજા ભાગનું અને નિમ્ન કક્ષાએ વિચારવાની શક્તિ અને સંસ્કૃતિનો અચિંતો ઉદ્ગમ એ શક્ય નથી। એટલે કે જે માણસ હતો એ સમયનો એ આ પ્રકારનો હતો। મનુષ્યનો ક્રમશઃ વધતો વિકાસ જૈવિક વિકાસ દ્વારા અને માનસિક સાંસ્કૃતિક વિકાસની કક્ષાને ક્રમિક રીતે અપનાવવાથી જ થયો છે। અચાનક અચિંતો આપણે હમણાં જે કીધું કે સંપૂર્ણ અથવા તો સંપૂર્ણ નથી કે સંપૂર્ણ કક્ષાએ પણ એવી રીતે માનવીનો વિકાસ થયો નથી। તબક્કા પ્રમાણે ઉત્ક્રાંતિના જુદા જુદા તબક્કામાંથી એનો ક્રમિક રીતે અપનાવવાથી એનો વિકાસ થયો છે। મનુષ્યની મગજની ક્ષમતામાં વૃદ્ધિ, સાંસ્કૃતિક માનસિક ક્ષમતા, સમાજ પ્રેરિત સાંસ્કૃતિક પર્યાવરણ મનુષ્યની વિકાસની પ્રક્રિયામાં સહભાગી એ બને છે। માત્ર મનુષ્ય મગજના વિકાસ નહીં પરંતુ એની સાથે એની જે સંસ્કૃતિ વિકસી એની સાથે એનું જે સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ અસ્તિત્વમાં આવ્યું આ બધાએ મનુષ્યના વિકાસની પ્રક્રિયામાં એક સામૂહિક રીતે સહભાગી થયા હોય એ આપણને જોવા મળે છે। એટલે આ જે નર બુશમેન પ્રકારનો જે નર વાનર વંશ હતો એ પણ મનુષ્ય સંસ્કૃતિનો નિર્માતા પણ હતો। જ્ઞાન માટેની ચિરંતન ખોજ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે કેટલુંક સામ્ય હોવા છતાં મનુષ્ય પ્રકૃતિનું અદ્વિતીય સર્જન છે, એટલે વિશિષ્ટ સર્જન છે। આ લાક્ષણિકતા તેની જ્ઞાન માટેની ચિરંતન ખોજમાં જોવા મળે છે। એટલે આપણે અગાઉ પણ એ કીધું કે માનવી એ બીજા આ પ્રાણીઓ કરતાં એના મગજની દ્રષ્ટિએ એ ઘણો બધો જુદો છે, એને પોતાની સંસ્કૃતિ છે, એનો પોતાનો સમાજ છે, એના પોતાના કેટલાક વિચારો મૂલ્યો માન્યતાઓ અને આ બધું એ માણસમાં છે। એટલે એમ કહેવાય છે કે માનવીની યોનિગત લાક્ષણિકતાઓ કઈ છે તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે માનવીની યોનિગત લાક્ષણિકતાઓ કે મગજની શક્તિ અને વર્તનને સહેલાઈથી ઘડવામાં તેની લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી, કોઈ પણ પરિસ્થિતિ હોય પરિસ્થિતિ સાથે સહેલાઈથી એની સાથે એડજસ્ટ એ કરવાનો પ્રયત્ન કરે છે। બીજું મનુષ્યને બાલ્ય સમાજીકરણના લાંબા સમયમાંથી પસાર થવું પડ્યું છે, એટલે મનુષ્ય એ બાલ્ય અવસ્થાનો જે મનુષ્ય છે એને લાંબા સમાજીકરણમાંથી, સમાજીકરણ એટલે કે એ સમયની જે પરિસ્થિતિઓ હતી એને એને સામાજિક વ્યક્તિ તરીકેના એ સમયના વ્યક્તિત્વ તરીકેનું ઘડતર કર્યું। બીજું મગજની ક્ષમતાને કારણે વાણી, ભાષા, સ્મૃતિ, સબર ઐતિહાસિક સંવેદનશીલતા સાથે પોતાના અનુભવોને એ સુવ્યવસ્થિત માણસ એ કરતો ગયો છે। જ્ઞાન અને શિક્ષણની પ્રક્રિયા બાળકના મનમાં થતી રહે તેમ તે તેના સામાજિક સાંસ્કૃતિક ભૌતિક વાતાવરણના અનુભવો એ આત્મસાત એ કરતો જાય છે। એટલે આ જે સામાજિકરણની આખી પ્રક્રિયા છે કે જે જ્ઞાન માટેની આખી ખોજ છે